નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ બે, વિષય કલોલ, ગુજરાતી પર્યાવરણ. પ્રથમ પરીક્ષા એસાઇમેન્ટ ભાગ પાંચ. પ્રથમ પરીક્ષા એસાઇમેન્ટ ભાગ પાંચ. અગાઉ આપણે ચાર ભાગ ભણી ગયા, આજે ભણીશું ભાગ પાંચ. ભાગ પાંચ, પ્રશ્ન પાંચ. અ, ગીતમાં ખોટા શબ્દો લખો. ગમે તે એક આપણે લખવાનું છે, ગમે તે એક પૂછાશે, એક પ્રશ્ન, બરોબર. ગીતમાં ખોટા શબ્દો લખો. આપણે ગીત ગાયા હતા, બધા ગીતો તમને કીધું હતું કે ગીતમાં ખોટા શબ્દો આપણે લખવાના આવશે, તમે આ ગીત તૈયાર કરી દેજો. બન્યું હતું ને? તો તમને તો ગીત બધા આવડતા જ હશે, તમે મોઢે કર્યા જ હશે ગીત બધા. મેં તમને ગવડાયા હતા એટલે તમને પણ આ બધા જ ગીતો આવડતા હશે. તો આપણે જોઈએ ગીતમાં ખોટા શબ્દો લખો. તો પહેલા પ્રકરણ પૂછાય છે ગીત. તો આપણે પહેલા પ્રકરણમાં આ ગીત ગાયા હતા, તમને તો યાદ હશે જ. ફરો ફરો ને છોકરા પૂતાડી ગાયા હતા કવિતા. પહેલાં વાંચવાનું એક નંબરમાં, જેમ ફરે ખાલી જગ્યા ખાલી જગ્યા, જેમ ફરે ખાલી જગ્યા અને ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ઉંદરડી. જેમ ફરે ઉંદરડા, અહીંયા શું આવશે ખાલી જગ્યામાં? ઉંદરડા, ઉંદરડી. જેમ ફરે ઉંદરડા ઉંદરડી, પછી તેમ ફરો ને છોકરા ઉદરડી. જેમ શબ્દ બોલો એમ ખાલી જગ્યામાં એક એક શબ્દ લખવાનું, બધું ભેગું નહીં લખી દેવાનું. જેવી રીતે ખાલી જગ્યા હોય તમારે બોલતું જવાનું, કાવ્ય ગીત ગાતું જવાનું. એમ જેમ શબ્દ આવતો હોય એમ એક એક શબ્દ ખાલી જગ્યામાં આપણે મૂકવાનો છે, બધું એકમાં. તેમ ફરો ને આવી રીતે બંને જોડેને આવી જવું જોઈએ. આવી રીતે ખાલી જગ્યા આપી છે એ જોવાની ખાલી જગ્યાઓ ત્યાં છે, તો ત્યાં શબ્દો આપણે એવી રીતે ગીત ગાતું જવાનું, ભૂલ ના થાય એવી રીતે આપણે શબ્દો લખવાના છે. જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરો ને છોકરા ઉદરડી. આવી રીતે આપણે લખવાનું છે. ખુટ્ટા અક્ષર મેં લખ્યા ને, તમે દેખો છો ને એસાઇનમેન્ટમાં, એવી રીતે તમારે લખવાના છે. બે નંબર પછી વાંચવાનું, ફરો ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ઉંદરડા ઉંદરડી છેલ્લે છે. તો જોવાનું ઉંદરડા ઉંદરડી કેટલે આવે છે, આપણે ગીત ગાતું જવાનું. ફરો ફરો ને છોકરા ઉંદરડી, પહેલી લાઈન એવી છે. પછી બીજી લાઈનમાં, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરો ને છોકરા ઉંદરડી. ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તાર લીઓ સૌ ઉંદરડી. આ કઈ લીટી છે એ તમારે ધ્યાન રાખવાનું, કઈ લીટી છે? ફરો ફરો ને છોકરા ઉંદરડી, ભાગો ભાગો ને ઉંદરડા ઉંદરડી, ભાગો ભાગો ને ઉંદરડા ઉંદરડી. આ જોવાનું લીટી કઈ છે? તો ફરો ફરો ને છોકરા ઉંદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. આ લીટી આવી ગયેલી છે એટલે આ લીટી ના આવે એટલે આ જ આવે. ફરો ફરો ને છોકરા ઉંદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. તો આ લીટી આવી રીતે ખાલી જગ્યામાં ભાગો ભાગો આવી રીતે ઉંદરડા લખવાનું છે તમારે. ખબર પડી જાય ને? ના આવડે તો ગીતડું ગાતું જવાનું અને શબ્દો તમારે મૂકતા જવાના, જે ખૂટતા શબ્દો હોય પહેલાં પછી જોઈ લેવાનું બીજી વાર લખીને, અને જોવાનું સાચું લખ્યું છે કે ખોટું, કે ત્યાંથી જોવાનું પેપરમાં સાચું લખ્યું કે ખોટું એ જોઈ લેવાનું પછી લખ્યા પછી, બરોબર. તો હવે આગળ જોઈએ આપણે. તો આગળ પ્રકરણ તૈયારની ગીત પૂછાય છે. પ્રકરણ તૈયારનું ગીત આથી ભાઈ તો ચાલે આગળ વાળું જોઈ દો ને. આસર ઊંટ સવારી તમે જોયું હતું ને, કાવ્ય આપણે ગાયા હતા, ગાયા હતા ને તમને ખબર છે.
કયું ગાવ ગાવ ગીત ડુસે આરીએ ગીત યાદ હોય તો તમે બોલી શકો છો કે આ ગીત આ છે તમને ખબર પડી જાય કે આ ગીત આ છે તો કયું ગીત છે આ કે ભાઈ ચાલે આગળ પાછળ શું આવે ઊંટ સવારી તો આપણે આ ગીતડું જ્યારે પાઠ પુનરાવર્તન કર્યું ત્યારે આપણે આ ભણ્યા હતા ભણ્યા હતા ને આ ગીત તરર ધમ 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 કરો રમકડા કૂચ કદમ વાળું ગીત છે કયું ગીત છે કરો રમકડા કૂચ કદમ આટલા બધા રમકડા પાઠમાં આ ગીત પંક્તિ આવે છે પ્રકરણ ત્રણમાં તો આપણને આપ્યું છે એક નંબરમાં હાથી ભાઈ ખાલી જગ્યા આ ખાલી જગ્યા પાછળ ખાલી જગ્યા તો હાથી ભાઈ ક્યાં ચાલતા હતા આપણે આ લીટી ગાવાની રમક કરો રમકડા કૂચ કદમ હાથી ભાઈ ચાલે આગળ પાછળ આપ્યું છે પછી શું આવશે હાથી ભાઈ ચાલે આગળ પાછળ ઊંટ સવારી પાછળ ઊંટ સવારી ખાલી જગ્યામાં ઊંટ સવારી આવશે બરોબર એક શબ્દ છે આ જુદો જુદો ઊંટ અને સવારી જુદો જુદો શબ્દ નહીં ભેગો શબ્દ આપેલો છે પાછળ ઊંટ સવારી બરોબર આવી રીતે લખવાનું તો આપણે કાવ્ય પણ ગાઈ શકીએ છીએ કરો રમકડા કૂચ કદમ હાથી ભાઈ ચાલે આગળ પાછળ ઊંટ સવારી ખડાક ખડબડ ઘોડો દોડે ને શીશટા અમારી પછી આવ્યું ચલો ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા કૂચ કદમ ચલો સૈનિકો કદમ કદમ કરો રમકડા કૂચ કદમ ચલો સૈનિકો ચલો સૈનિકો ખાલી જગ્યામાં લખાણ ચલો સૈનિકો કદમ કદમ એક લીટીમાં સ કદમ કદમ ભેગું છે બરોબર પછી લખવાનું આગળ નીચે કરો પછી રમકડા ઊંચ કદમ આપેલું છે ચલો સૈનિકો કદમ કદમ કરો રમકડા કૂચ કદમ આપણે કાવ્ય જોઈ દઉં પછી તળ તળ ધમ 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 કરો રમકડા ઊંચ કદમ તો તમને આવડી ગયું તો હવે આપણે જોઈએ આગળ પ્રકરણ ચારનું આપણને આપ્યું છે કયું ગીતડું છે એ જોઈએ આપણે પ્રકરણ ચારમાં બરોબર ને તો જોવાનું ને તમને બધા જ ગીતો યાદ હશે મેં ગવડાયા હતા તમને બધા ગીતો તો તમને તો બધા ગીતો હશે યાદ એવી તો મને એવું લાગે છે કે તમે બધા જ ગીતો તૈયાર કરી દીધા હશે તમે તો ડાયા છોકરાઓ છો એટલે બધું ચા તૈયાર કરી દીધું હશે બરોબર ને તો આપણે જોઈએ પ્રકરણ ચારમાં ગીત કયું ગીત છે આપણે જોઈએ ભાગો રે ભાઈ ભાગો શું આવ્યું સસલાભાઈ નો ભાગો રે ભાઈ ભાગો સસલાભાઈ શું કહેતા ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું શું કહેતા હતા ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું ઊંચેથી આ પડ્યું એવું કહેતા આપણે કાવ્ય જોયું હતું આવ્યું એ બરોબર ને તો આપણે જોઈએ એક નંબર પ્રકરણ ચારનું એક નંબર ભાગો રે ખાલી જગ્યા ભાગો ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા આવ્યું તો ખાલી જગ્યા ખાલી જગ્યા શું આવ્યું ભાગો રે ભાઈ ભાગો ભાગો રે ભાઈ ભાગો ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું સસલાની વાર્તા મેં કીધી હતી સસલા શું કહેતો હતો ભાગો રે ભાઈ ભાગો ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું સસલાને એવું લાગ્યું કે આ પડ્યું આકાશમાંથી આ પડ્યું એવું લાગ્યું હતું એટલે ગાવા માંડ્યો ત્યાં એ ઉપરથી આ ગીત ગાવામાં આવ્યું છે ભાગો રે ભાઈ ભાગો ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું તો ખાલી જગ્યામાં આવી રીતે લખવાનું સરસ ભાગો રે ખાલી જગ્યા ખાલી જગ્યા તો ભાગો રે પછી ખાલી જગ્યામાં લખવાનું ભાઈ ખાલી જગ્યામાં લખવાનું ભાગો છે લખવાનું ખાલી જગ્યામાં ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું બરોબર બે નંબર પછી નીચેની કવિતા ગાઈએ તે અચ્ચર આવે કચ્ચર આવે અચ્ચર ને કચરો ને એ બધું આવે તો શું આવે મોટા મોટા મસર આવે ગંદકી હોય તો મસર આવે બરોબર ને તો બે નંબર અચ્ચર ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા આવે તો અચ્ચર આવે કચ્ચર આવે આ કેવા શબ્દો છે જોડા
સરવાળા કેવા છે શબ્દો જોડાક સરવાળા તો અચર આવે કચર આવે પછી લખવાનું ખાલી જગ્યા મોટા મોટા મસર આવે ખાલી જગ્યા હોય એ પ્રમાણે એમાં શબ્દો મૂકવાના છે એક ખાલી જગ્યામાં એક જ શબ્દ આવે ભેગા શબ્દ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું બરોબર ને તો અચર આવે કચર આવે મોટા મોટા મસર આવે પછી આના સિવાય બીજું પૂછાઈ જાય એવું નક્કી નહીં કે આ જ પૂછાય બીજું એ પૂછાય તમને કાવ્ય પંક્તિ યાદ હોય તો તમે લખી શકો છો તો અચર આવે કચર આવે મોટા મોટા મસર આવે હિંચકા ખાવ તો ચક્કર આવે પહાડમાંથી પથ્થર આવે સસલાઓનું લશ્કર આવે અચર આવે કચર આવે પછી આ ગીત પણ ગાઈ લઈએ આપણે ભાગો રે ભાઈ ભાગો ડટ્ટન આવ્યું પટ્ટન આવ્યું ઊંચેથી આપ પડ્યું પેટ મારી ભાગી નાખી ભાગો રે ભાઈ ભાગો આ મેં પાઠ ચલાવ્યો ત્યારે મેં તમને સસલાની વાત કહી હતી ને તમને યાદ છે ને કે સસલા ભાઈ ક્યાં ભાગો રે ભાઈ પીઠ એમની ભાગી ગઈ હતી આ પડ્યું સસલા ભાઈની પીઠ ભાગી ગઈ તમને આ વાર્તા યાદ હશે અને એનો પ્રશ્નના જવાબ પણ તમને આવડતા હશે બરોબર ને એ પાઠ તમને યાદ હશે જંગલ બુક સિંહ અને શિયાળવાળી વાર્તા તમને યાદ હશે ને પ્રકરણ 4માં જંગલ બુકમાં એમાં પ્રાણીઓની વાત કરવામાં આવી છે જંગલ બુકમાં જંગલ બુક પાઠ નામ ઉપરથી જ આપણને ખબર જાય કે આમાં પ્રાણીઓની વાત કરવામાં આવી છે જંગલ વિશે બરોબર તો આપણે આ ગીત વિશે આપણે ખૂટા શબ્દો મૂક્યા આપણે ભણી ગયા બરોબર ને તો હવે જોઈશું પ્રશ્ન 5 પ્રશ્ન 5 માં બ શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાંચો અને લખો અહીંયા આપણને શબ્દો આપ્યા છે એ ક્રમમાં નથી એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય લખવાનું છે આપણને વાક્યો આપ્યા છે એમાંથી 4 લખવાના છે પણ આપણે પરીક્ષામાં બધા જ વાક્યો લખી દેવાના કેમ કે ખોટું પેલું પડ્યું હોય તો બીજું લખેલું હોય સાચું હોય તો સાચું પડે બરોબર ને તો જેટલા વાક્યો આપ્યા હોય પરીક્ષામાં એ બધા જ પેપરમાં લખી દેવાના બાકી રાખવાના નથી એમ કીધું હોય કે 4 જ લખો તો 4 નહીં લખવાના જેટલા વાક્યો આપ્યા હોય એટલા આપણે બધા જ લખી દેવાના વાક્યો તો બરોબર બધાએ વાક્યો સુધારીને આપણે લખવાના એક આદું ખોટું પડ્યું હોય તો બીજું સાચું લખ્યું હોય તો તમારે સાચું પડી જાય એટલા માટે બરોબર તો આપણે જોઈએ શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાંચો અને લખો તો આ મેં જગ્યા નથી તો એક કાગળમાં લખ્યું છે એ હું તમને સમજાવું કે કેવી રીતે વાક્યો યોગ્ય ક્રમમાં લખવાના છે વાક્ય બનાવતે આવડવું જોઈએ ગુજરાતીમાં વાક્ય યોગ્ય ક્રમમાં ગોઠવીને જ વાક્ય વાંચવું જોઈએ અવસવર તો શબ્દનો અનર્થ થઈ જાય શબ્દ વ્યવસ્થિત ગોઠવીને વાક્ય વાંચીએ તો જ એનો શબ્દાર્થ અર્થ થાય એટલે એમાં કીધું છે શબ્દ યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો તો આપણે શબ્દ યોગ્ય ક્રમમાં ગોઠવીને લખીએ તો જોઈશું આપણે હવે એક નંબર તો એક નંબરમાં છે ચાંચ કાગડાએ બોડી કુંજામાં આમાં શબ્દ વ્યવસ્થિત ગોઠવેલો નથી તો એને આપણે યોગ્ય ક્રમમાં શબ્દને ગોઠવવાનો છે તો કેવી રીતે ગોઠવશું આપણે યોગ્ય ક્રમમાં શબ્દને ચાંચ કાગડાએ બોડી કુંજામાં આ શબ્દ વાક્ય બન્યું ના કહેવાય વ્યવસ્થિત યોગ્ય ક્રમમાં ગોઠવવા પડશે ને તો આપણે એમાં એક શું કાગડાએ કુંજામાં ચાંચ બોડી આવી રીતે વાંચવાનું કાગડાએ કુંજામાં ચાંચ બોડી તો કાગડાએ કુંજામાં ચાંચ બોડી આવી રીતે લખી દેવાનું એક નંબર બે નંબર વીણ્યા નીચેથી કાગડાએ કાકડા તો કાગડાએ શું વીણ્યું નીચેથી વાર્તા સાંભળી હતી ખબર છે ને પાઠમાં વાર્તા સાંભળી હતી કાગડાવાળી ઠરસો કાગડો વીણ્યા નીચેથી કાગડાએ કાકડા
એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવશું આ શબ્દોને. તો કાગડાએ નીચેથી કાકડા વીણ્યા. તો કાગડાએ નીચેથી કાકડા વીણ્યા. પછી લખવાનું હોય કાગડાએ નીચેથી કાકડા વીણ્યા. આવી રીતે લખવાનું. સરસ શબ્દ બની ગયો ને, વાક્ય સરસ બની ગયા. એને આ કાગડાએ કાકડા નીચેથી કાકડા વીણ્યા બની જાય શબ્દ. સરસ, કાગડાએ નીચેથી કાકડા વીણ્યા. 3 નંબર, કુંજામાં કાકડા કાગડાએ નાખ્યા. કુંજામાં કાકડા કાગડાએ નાખ્યા. કુંજામાં કાકડા કાગડાએ નાખ્યા એવું ના આવે. કાગડાએ પેલા આવશે કાગડાએ. તો કાગડાએ કુંજામાં કાકડા નાખ્યા. કાગડાએ કુંજામાં કાકડા નાખ્યા. તો એ વાક્ય આપણે નીચે લખીશું. કાગડાએ કુંજામાં કાકડા નાખ્યા. 4 નંબર, ઉપર કુંજામાં પાણી આવ્યું. ઉપર કુંજામાં પાણી આવ્યું. અને આપણે એવું વ્યવસ્થિત ગોઠવશું ને એ વાક્યમાં. તો કુંજામાં પાણી ઉપર આવ્યું. કુંજામાં શું આવ્યું? પાણી ઉપર. તો ઉપર કુંજામાં આવો, ઉપર કુંજો આવી. તો કુંજામાં ઉપર પાણી આવ્યું. તો આવી લખવાનું, કુંજામાં પાણી ઉપર આવ્યું. 5 નંબર, કાકા કરતો ઉડી ગયો કાગડો. કાકા કરતો ઉડી ગયો કાગડો. તો હવે આને વાક્યમાં વ્યવસ્થિત ગોઠવવાનું છે આપણે શબ્દને. તો કાગડો કાકા કરતો ઉડી ગયો. કાગડો કેવી રીતે ઉડી ગયો? કાગડો કાકા કરતો ઉડી ગયો. હવે તો અહીં ટપકા કરવાના, બરોબર ને? જેમ લખી એવી રીતે વ્યવસ્થિત લખવાનું. 6 નંબર, પડી ગયો કાગડો વિચારમાં. પડી ગયો કાગડો વિચારમાં. તો આપણે આને યોગ્ય ક્રમમાં ગોઠવશું. કેવી રીતે ગોઠવવાનું તમને આવડશે ને પરીક્ષામાં. તો કાગડો વિચારમાં પડી ગયો. કાગડો વિચારમાં પડી ગયો. આવે પડી ગયો કાગડો વિચારમાં ના આવે. તો પહેલાં આવશે કાગડો. તો કાગડો વિચારમાં પડી ગયો. કાગડો ક્યાં સમાં પડી ગયો? વિચારમાં. બરોબર ને? ખબર પડી જાય ને શબ્દોને યોગ્ય ક્રમમાં કેવી રીતે ગોઠવવા, એ તમને ખબર પડી ગઈ હશે. તમે પરીક્ષામાં સહેલાઈથી લખી શકશો એવી મને આશા છે કે તમે શબ્દોને યોગ્ય ક્રમમાં સારી રીતે ગોઠવીને લખી શકશો એવી મને આશા છે. બરોબર ને? તો અહીંયા આપણો ભાગ 5 પૂરો થાય છે. હવે આપણે હોમવર્ક લખવાનું છે. શું લખવાનું છે? હોમવર્ક. તો કલોલની નોટમાં તમારે હોમવર્ક લખવાનું છે. ને હોમવર્કમાં લખવાનું છે તમારે સારા અક્ષરે. આપણે ભાગ ક્યાં સુધી તમે લેસન લખ્યું હશે એના પછી આ ભાગ 5નું લેસન તમારે લખવાનું છે. એ પણ સારા અક્ષરે. સારા અક્ષરે લખવાનું છે. તો લેસનમાં શું લખવાનું છે એ આપણે જોઈ લઈએ. લેસનમાં તમારે લખવાનું છે પ્રશ્ન 5 અ, ગીતમાં ખૂટતા શબ્દો લખો. આવું હેડિંગ મારીને તમારે લખવાનું. 1 નંબર, જેમ ફરે ખાલી જગ્યા આવી રીતે ખાલી જગ્યાઓ કરી હોય અને ખાલી જગ્યામાં જે શબ્દો લખ્યા હોય એ તમારે લખવાના છે. બરાબર ને? આવી રીતે ઉદરની પહેલાં આમ લખવાનું, જેમ ફરે ખાલી જગ્યા પછી નીચે ખાલી જગ્યા કુદરી. આવી રીતે પહેલાં લખી દેવાનું અને પછી ખાલી જગ્યામાં શબ્દો લખવાના જાતે. બરાબર? એવું નહીં કે જોઈને લખવાનું, મૂઢે પણ તમે લખી શકો છો. 2 નંબર, ફરો ખાલી જગ્યા ઉંદરડી. તો આવી રીતે લખી દેવાનું. બરાબર? તો આ 2 લખવાના. પછી હોમવર્કમાં બીજું લખવાનું છે તમારે આ કાવ્ય પંક્તિ 2 આ લખી પ્રકરણ 1ની. પછી તમારે લખવાની પ્રકરણ 3ની કાવ્ય ગીત પંક્તિ પૂર્ણ કરવાની, શબ્દ પૂરા કરવાના, એ લખવાનું છે.
પછી તમારે આ લખવાનું પ્રકરણ થાય નું આથી પાઈ ચાલે આગળવાળું આમાં એ પહેલાં ખાલી જગ્યાઓ દોરી દેવાની પછી એમાં જે ખૂટતા શબ્દો હોય એ લખવાના છે પછી બે નંબર ચાલો સૈનિકો કદમ કદમ કરો રમકડા કૂચ કદમ આ બીજો એક અને બે આ પણ લખવાનું છે હોમવર્કમાં પછી પ્રકરણ ચાર પ્રકરણ ચારમાં લખવાનું છે એક નંબર અને બે નંબર ભાગો રે ભાઈ ભાગો એ પંક્તિનું આવશે આ ગીત આ ખૂટી ખૂટતા શબ્દો આ લખવાના છે પછી બે નંબર અચ્ચર આવે કચ્ચર આવે એ ગીત પંક્તિના આ શબ્દો ખૂટતા લખવાના છે આ બે લખ્યા પછી તમારે હોમવર્કમાં બીજું લખવાનું છે પ્રશ્ન પાંચ બ શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાંચો અને લખો આ તમારે લખવાનું છે એમાં તમારે લખવાનું છે એક નંબર પછી આ બે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ ને છ તમારે એકથી છ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાના છે બરાબર ને તો અહીંયા આપણો પાંચમો ભાગ પૂરો થાય છે હવે આપણે આગળના પીરિયડમાં મળીશું આવજો વિદ્યાર્થી મિત્રો.